અમદાવાદમાં સમસ્યાનો વધુ એક ડુંગર. પિરાણા પાર્ટ ટુ બની રહ્યો છે બોપલ વિસ્તાર. અત્યારથી જ સ્થાનિકો થઈ રહ્યા છે પરેશાન. આવનારા દિવસોમાં પિરાણા બાદ બોપલ વિસ્તારમાં પણ કચરાનો પર્વત ખડકાય તો નવાઈ નહીં. સાંભળીને આશ્ચર્ય થશે, પરંતુ આ હકીકત છે. પાછલા કેટલાક સમયથી આંબલી, બોપલ, ઘુમા અને શિલજનો કચરો અહીં ઠલવાય છે, જેના કારણે ફેલાતી દુર્ગંધથી સ્થાનિકો હેરાન છે. તો ડમ્પિંગ સાઇટમાં અવારનવાર લાગતી આગના કારણે લોકોમાં રોષ ભડકી રહ્યો છે. સ્થાનિકોની માંગ છે કે કચરાની સાઇટ બંધ કરાય. યા પૂરે એરિયા કા કચરા લાયા જાતા હૈ ઓર ઇસમે આગ લગ જાતી હૈ, ઇસસે ધુઆં નિકલતા હૈ જો લોગો કો સાંસ લેને મે તકલીફ પડતી હૈ. ઓર યહાં કા લોકલ પ્રશાસન કુછ કરતા નહીં. અહીં અમારે હરોજ નિકળવાનું છે, બધા કચરો બહુ છે, આગ લાગે છે, ધુમાડા થાય છે, શ્વાસની તકલીફ પડે છે, બહુ કચરો છે. ઘુમા, બોપલ, શિલજ બધો કચરો અહીં આવે છે, પલોડિયા ટેકરાનો બધો. કચરાની સાઇટમાં લાગતી આગથી પ્રદૂષણ ફેલાવાની સાથે લોકોના આરોગ્ય સામે પણ ખતરો પેદા થયો છે અને ફેફસાના રોગો થવાનો લોકોને ભય સતાવી રહ્યો છે. જો કે આ મુદ્દે પાલિકાના સત્તાધીશોને પૂછવામાં આવ્યું તો તેમનો જવાબ પણ સાંભળવા લાયક હતો. જનરલ અમારા અભ્યાસ મુજબ એવું જાણવા મળ્યું અમને કે લાસ્ટ ટાઈમ જે થોડો રેન આવેલો એમાં ગેસ પ્રવોક થવાથી અઠવાડિયા 10 દિવસમાં 4-5 વખત આગ લાગવાનું કારણ હોય એવું બનવા જોગ છે. બાકી કોઈ એવું બીજું કોઈ અમને કારણ જાણવા નથી મળેલ. અને જનરલી તો આ ગેસ પ્રવોક થવાના કારણે જ આગ લાગતી હોય એવું જાણવા મળે. જો આવી જ રીતે બોપલમાં કચરો ઠલવાતો રહેશે તો એ દિવસ દૂર નથી કે જ્યારે વિકાસ અને પ્રગતિ માટે ઓળખાતું બોપલ પિરાણાની જેમ કચરાના પર્વત માટેની પણ ખ્યાતિ મેળવે. જો કે વાસ્તવિકતા એ છે કે પોષ ગણાતા બોપલ વિસ્તારના રહીશોને હાલ તો હેરાન થવાનો વારો આવ્યો છે અને નજીકના દિવસોમાં આ હાલાકી દૂર થાય તેવા કોઈ જ અણસાર નથી દેખાતા. નયન પટેલ, TV9, અમદાવાદ. TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે.